गीता, गीता शू थयो? केम रड़े छे? मम्मी, बिचारा पप्पा, एमने खबर नथी के मारी साथे आवुं थयुं छे, छतां मारो अवाज सांभळीने पूछी रह्या था कि मने शुं थयुं छे, हुं दुखी केम छुं। जो ए कंई वधारे पूछत ने तो हुं एमने बधुं साचुं कही देत, एटले मैं बीजी वात करीने वात वाड़ी लीधी। गीता, आटली नानी वात मां कोई रड़े? બસ એક અઠવાડિયાની વાત છે, પછી તું પહેલાની જેમ દોડવા લાગીશ એવું ડોક્ટરે કહ્યું છે। સાજી થઈ જાય ને પછી તું તારા પપ્પાને બધી વાત કહેજે, એ તને વડે ને તો ચૂપચાપ સાંભળી લેજે। મારી દીકરી હંમેશા આ જ રીતે હસતી રહે। તે તારી દવાઓ લઈ લીધી છે ને? હા મમ્મી, લઈ લીધી। ઉભી રહે, હું દૂધ લઈને આવું। વિજય, આજે તે મને ફોન કેમ ન કર્યો? તું આવું કેવી રીતે કરી શકે? તને પણ વાગ્યું છે તું થાકી ગયો હશ, તો પણ એટલીસ્ટ એકવાર ફોન તો કરી શક્યો હોત ને? વિજય, શું થયું? તું ગીતાને મળવા નથી ગયો? વિજય, શું થયું બેટા? હું ગીતાની સામે કેવી રીતે જઉં પપ્પા? હું આ વાત લાંબા સમય સુધી છુપાવી નહીં શકું। એ મારો ચહેરો જોઈને બધું જ સમજી જશે। હું કોઈ વાત એનાથી છુપાવી રહ્યો છું અને ખબર પડે એ હું નથી સહન કરી શકતો પપ્પા। હું આ નહીં સહન કરી શકું, બિલકુલ નહીં કરી શકું। હવે હું ત્યારે જ ગીતા પાસે જઈશ જ્યારે હું આ પ્રોબ્લેમનો કોઈ ઉપાય શોધી લઈશ। ત્યાં સુધી હું નહીં જઉં પપ્પા। સમસ્યા ઉત્પન્ન થતાની સાથે જ એનું નિરાકરણ ન મળે બેટા, આખી રાત અંધારામાં વિતાવો પછી જ સૂર્યોદય થાય છે। જો વિજય, ગમે તેવી પરિસ્થિતિ હોય તારે ગીતાની સાથે જ રહેવું જોઈએ। કાલે પણ તું એની સાથે ગયો નહીં, રાત્રે પણ એને મળવા ગયો નહીં। ગીતા તારી રાહ જોતી હશે, એને કેવું લાગશે વિચાર જરા વિજય। રડીશ નહીં વિજય, રડીશ નહીં। તું તારી આખી જિંદગી ગીતા સાથે વિતાવવા માંગે છે ને બેટા, તો પછી તારે એના દરેક દુઃખમાં પણ ભાગીદાર બનવું પડશે। એ ડરી જાય તો એની હિંમત બનવું પડશે। જા વિજય, જા। કેમ ગીતા, શું થયું? હું ક્યારનો એકલો એકલો બોલું છું, પણ તું મારી સાથે વાત નથી કરતી। તમે તો બહુ મોટા માણસ છો, સેલિબ્રિટી છો, અમારી સાથે વાત કરવા તમારી પાસે ટાઈમ ક્યાંથી હોય? કેમ કીધા, તું આવી વાતો કરે છે? હું કાલે તને મળવાને આવ્યો એટલે। આઈ એમ સોરી ગીતા। હા, તું કેમ ના આવ્યો? આવ્યો નહીં એનો વાંધો નહીં, પણ તારે કોલ તો કરવો જોઈએ ને। મને કોલ કર્યા વિના તને ઊંઘ કેવી રીતે આવી ગઈ? હે, મારે તને સામેથી કોલ કરવો હતો,
જો મારી તબિયત સારી હોત તો હું જ તને કોલ કરત, પણ મારી તબિયત સારી નથી તો પણ તે મને કોલ ના કર્યો વિજય. મને કેટલું દુઃખ થયું ખબર છે તને? સોરી ગીતા. છોડ વિજય, સોરી ગીતા. આઈ હેટ યુ વિજય. બટ આઈ લવ યુ ગીતા. છોડ વિજય, મને છોડી દે. છોડ વિજય. કાલે તારા હાથ પગ બહુ દુખતા હશે એટલે કદાચ તું સૂઈ ગયો હઈશ, હે ને? ઠીક છે, મેં તને માફ કર્યો. થેન્ક યુ પત્ની. આજે તારી તબિયત કેવી છે મને ખબર છે. તે પગ હલાવવાનો શરૂ કરી દીધો છે. તું જલ્દી સાજી થઈ જઈશ ગીતા. બસ હવે ચાર પાંચ દિવસમાં હું સ્વસ્થ થઈશ કે વધારે દિવસ લાગશે એ તો હું નથી જાણતી વિજય, પણ હજુ સુધી હું મારો પગ જરાય હલાવી નથી શકતી વિજય. ગીતાજી આજ પછી ક્યારે ચાલી નહીં શકે સર. આખી જિંદગી વ્હીલચેર પર જ વિતાવવી પડશે. અરે તું જલ્દી સાજી થઈ જઈશ ગીતા, તું એના વિશે જરાય ટેન્શન ના લે. તારા માટે એક બહુ મોટી સરપ્રાઈઝ છે. મારા પપ્પા આગલા અઠવાડિયે આપણા લગ્ન કરાવવાના છે. ખરેખર? યસ ગીતા, આવતા બુધવારે આપણા લગ્ન છે. અરે જમાઈરાજ, આ શું કર્યું તમે? આને બહાર લાવીને બેસાડી દીધી? તો રૂમમાં ક્યાં સુધી એકલી બેસી રહે, એટલે હું અહીં લઈ આવ્યો. એ બધું ઠીક છે વિજય, પણ પપ્પાજી આપણા લગ્ન અચાનક કેમ કરાવવા માંગે છે? અરે એમની વાલી વહુ એમના દીકરા સાથે રહે એટલે એમણે આવો નિર્ણય લીધો. પણ વિજય, સાસુમાં માની ગયા? અરે મારી મમ્મા કેમ ના માને, બધા માની ગયા. આવતા અઠવાડિયે આપણા લગ્ન થવાના છે. જમાઈરાજ અંદર આવો. હા ઉભા રહો એક મિનિટ. હા લીલું નારિયળ લઈ આવો. હું ચાલી રહ્યું છે બેના. જીજુ આપણને બે બે આઘાત આલીને જતા રહ્યા બેના. હા એક બાજુ પેલા બેના લગ્ન થવાના છે એવું કહી જ્યા છે, અને બીજી બાજુ ફોન પર પેલા ભીમાનું નામ લઈ રહ્યા છે. એનો શું અર્થ થયો? ભીમાભાઈ ની તપાસ ચાલી રહી છે એ જ વાત થઈ ના હતો? પતિજ્યુ બેના, બધું પતિજ્યુ. હવે આપણું આઈ બન્યું. આપણે ભાગી જવાની તૈયારી ચાલુ કરી દઈએ બેના. ભઈલા પ્લીઝ. હા મને ડરાવીશ નહીં, જો મને સરખી રીતે જવાબ આપ. ભીમાને ફૂલ પેમેન્ટ આપી દીધું હતું ને? હા ફૂલ પેમેન્ટ આપી દીધું સર. હા તો ટેન્શન ના લેજ ભઈલા, એ કેટલો વફાદાર છે હું સારી રીતે જાણું છું. ગમે તે થઈ જાય મોઢું નહીં ખોલે. બેના પણ હવે આપણે ગીતા અને વિજયના લગન રોકવા માટે એ બેવને જુદા કરવા માટે કોક વિચારવું પડશે ને બેના. હું શું કરું મને કઈ જ સમજાતું નથી ભઈલા. આગલા બુધવારે લગ્ન થવાના છે એવું કહી રહ્યા હતા. આપણે કોક તો કરવું પડશે બેના, આપણી પાસે બીજો કોઈ રસ્તો નહીં. નહીં તો એમના લગ્ન તો પછી થઈને જ રહેશે. પછી આ ઘરમાં મહારાણી જેમ બેહી રહેશે, અને તું કોમ વાળી જેમ એની સેવા કરે, અને એ તારા પર ઓર્ડર કરશે. નો ડેમ ઈટ બેના, આવું વિચારીને કેવું ભયંકર લાગે છે. તું તો એની કલ્પના નહીં કરી શકતી એને. એટલે ફટાફટ કોઈ પ્લાન બનાવવા માટે તને કહી રહ્યો છું. નકર ઓલી ગીતાડી ખાડો ખોદીને આપણને બંનેને દાટી દેશે. મને રસ્તો મળી ગયો ભઈલા,
ચ્યો રસ્તો? રસ્તો મળી ગયો. એ જ પૂછું છું બેના, ચ્યો રસ્તો? હું કરવાની છું તું? આપણે ગમે તે કરી લઈએ, તારા જીજાજીનો નિર્ણય નહીં બદલાય ભૈલા. પણ જેના લગ્ન થવાના છે